રાજ્યના આદિજાતિ વિકાસ અને વન પ્રવાસન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી સોનગઢના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી. આગામી 3 માર્ચના રોજ સોનગઢ તાલુકામાં યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે આ બેઠક યોજવામાં આવી. સમગ્ર કાર્યક્રમને અનુલક્ષીને તાપી, સુરત અને ડાંગ અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતોની વર્ષો જૂની સિંચાઈના પાણીની માંગણી પૂરી કરવા માટે લગભગ 950 કરોડ રૂપિયાની યોજના સરકારે મંજૂર કરી છે. 10,000 જેટલા દવાખાનાઓ જે વન વિભાગ અને આદિજાતિ વિભાગે આખરે મંજૂર કર્યા છે. સોનગઢ તાલુકામાં જિલ્લા વહીવટી તંત્રની તેમજ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સાથેની બેઠક હતી અને આવનારી 3 તારીખે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ તાપી જિલ્લાની અંદર જે ઉકાઈ ડેમ આવેલો છે, આ ઉકાઈ ડેમમાંથી સોનગઢ, ઉચ્છલ, લીજર અને કુકરમુંડા તાલુકાના આદિવાસી ખેડૂતોની જે વર્ષોની માંગણી હતી સિંચાઈના પાણી માટે, એ રાજ્ય સરકારે મંજૂર કરી છે.